દોસ્તો આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી અમારા અપલોડ કરેલા દરેકે દરેક વિડીયો તમને સૌથી પહેલાં અને જલ્દી મળી શકે. ઉદાહરણ નંબર 13. એક એસી જનરેટરની કોઇલમાં 50 આંકાઓ છે. આંકાની સંખ્યાને આપણે શું કહીશું? n = 50. 50 આંકાઓ છે. તેના આચેતક ક્ષેત્રફળ 2.5 મીટર સ્ક્વેર છે. મતલબ a આપેલો છે. a = 2.5 મીટર સ્ક્વેર. આ કોઇલ 60 રેડિયન પ્રતિ સેકન્ડના નિયમિત કોણીય વેગથી 60 રેડિયન પ્રતિ સેકન્ડ 60 રેડિયન સેકન્ડ ઇન્વર્સ નિયમિત કોણીય વેગથી 0.3 ટેસ્લાના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ધેટ ઇઝ બી બી ઇક્વલ ટુ 0.3 ટેસ્લા ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે છે. કોઇલ સાથે પરિપથનો અવરોધ 500 ઓહ્મ છે. આર ઇઝ ઇક્વલ ટુ 500 ઓહ્મ. તો એક જનરેટરમાં ઉદ્ભવતો વિદ્યુત સ્થિતિમાન અને મહત્તમ પ્રવાહ શોધો. જનરેટરમાં ઉદ્ભવતું મહત્તમ વિદ્યુત સ્થિતિમાન, મહત્તમ વિદ્યુત સ્થિતિમાન આપણે શું કહીએ છીએ? વીએમ. યાદ છે? તો શું ફાઇન્ડ કરવાનું છે? વીએમ શોધો. અને મહત્તમ પ્રવાહ આઈએમ શોધો. ચલો આપણે એટલું તો જાણીએ છીએ કે જનરેટરમાં ઉદ્ભવતા મહત્તમ જનરેટરમાં ઉદ્ભવતા પ્રવાહનું સૂત્ર V = Vm sin ωt. આમાં Vm એટલે શું છે? મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ Vm = આપણે શું લખીએ છીએ? nab ω. યાદ છે? ફાઈ એટલે nab, પણ આ શું થશે? nab ω. I upon R.
મતલબ 0 અપોન આર, તો વી પણ કેટલો મળે? 0 મળે. આઈ 0 હોય તો આપણને વી પણ 0 મળશે. વી 0 હોય તો વી ઇઝ ઇક્વલ ટુ ડી ફાઈ અપોન ડીટી, ધેરફોર ફાઈ પણ કેવો મળે? અચળ મળે. ફાઈ ની કિંમત અચળ મળે. કેવી રીતે અચળ મળે? કારણ કે વી ની કિંમત 0 લો તો ડી ફાઈ અપોન ડીટી કેટલો થશે? આપણી પાસે ફાઇ નું સૂત્ર હોવું જોઈએ. બોલો, ફાઇ નું સૂત્ર શું છે? ફ્લક્સ નું સૂત્ર શું થશે? એનએબી કોસ ઓમેગા. ચલો, ફાઈ મહત્તમ હોવા માટે cos ઓમેગા t ની કિંમત કેટલી હોવી જોઈએ? 1 હોવી જોઈએ. તો મતલબ જો ફાઈ મહત્તમ હોય તો cos ઓમેગા t બરાબર શું થાય? 0 થાય. ઓકે, 1 થાય. મહત્તમ માટે 1 થાય, પેલું ન્યૂનતમ થઈ જાય. તો ફાઈ ઇક્વલ ટુ કેટલા થશે? કેલ્ક્યુલેશન કરી જુઓ કેટલા થાય છે? 31.5 વેબર. આનો એકમ શું આવશે? આપણો ત્રીજો પ્રશ્ન છે, જ્યારે પ્રવાહ મહત્તમ હોય ત્યારે કોઇલમાં પસાર થતો ફ્લક્સ શોધો. પ્રવાહ મહત્તમ હોય ત્યારે કોઇલમાં પસાર થતો ફ્લક્સ, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, ધેટ ઇઝ 3. ચલો, પ્રવાહ મહત્તમ હોવો, એનો અર્થ શું થાય? પ્રવાહનું સૂત્ર લઈ લઈએ. પ્રવાહ મહત્તમ હોય, પ્રશ્ન યાદ રાખજો કે પ્રવાહ મહત્તમ હોય તો વોલ્ટેજ મહત્તમ થશે. જો I બરાબર IM તો V બરાબર શું થાય? VM. તો V બરાબર VM sin omega t. તો V બરાબર VM કરવું હોય તો sin omega t ની કિંમત કેટલી થાય? કેટલી થશે? 1 થશે. જો V બરાબર VM તો sin omega t શું થશે? જો V બરાબર VM તો સાઈન ઓમેગા ટી બરાબર 1. ઓમેગા ટી ની કિંમત કેટલી થાય? 5/2 સાઈન 90 થાય. તો ઓમેગા ટી ની કિંમત 5/2. આપણે ઓમેગા ટી મળે તો 5 શું થાય? એન એ બી કોસ 5/2 શું થશે? કોસ ઓમેગા ટી છે તો કોસ 5/2. કોસ 5/2 ની કિંમત કેટલી થશે? 0. તો ઓફકોર્સ આપણે જાણીએ છીએ કે જો બી મહત્તમ હોય તો ફ્લક્સ 0 હોય. આપણે એનો આ કોન્સેપ્ટ જોઈ ગયા છીએ કે આ બી આ દિશામાં હોય અને ઓમેગા ટી 5/2 હોવો, એનો મતલબ કે થીટા 5/2 હોવો. ઓકે, થીટા 5/2 હોવો એટલે બી આ દિશામાં હોય અને એ આ દિશામાં હોય તો ગુજરાતી કેવા પોઝિશનમાં હશે? તો કે આ પોઝિશનમાં હશે. આ પોઝિશનમાં હશે તો કોઈ પણ ફ્લક્સ એની સાથે સંકળાશે નહીં. ફ્લક્સ નહીં સંકળાય તો ફ્લક્સ કેવું મળશે? 0 મળશે. જાણો છો ને? અહીં ગૂંચળું કેવું થશે? તો કે ક્ષેત્ર રેખાઓને અથવા અહીં કોઇલ માંથી કોઈ ફ્લક્સ પસાર થશે નહીં. તમને યાદ હશે એસી જનરેટર ના કેસ તો યાદ જ છે ને? યાદ છે ને? આપણે 5 કેસ લીધા છે, એમાં 5/2 વાળો એક કેસ આવે છે. પેલો બીજો કેસ હતો એ 5/2 વાળો. એ વખતે આપણને ફ્લક્સ કેટલું મળતું? 0. ધેટ ઇઝ ધ સેમ ફિનોમિના.